हाजरनी भाई बहनों, धोरण 12 अकड़ा शास्त्र में प्रकरण नंबर 4 सामयिक श्रेणी की अंदर अपने अनि अगाव भाग 4 की अंदर वलण मापवानी आलेख की रीत विषय बात करी हती। हवे आ भाग की अंदर भाग 5 की अंदर अपने वलण मापवा माटे की न्यूनतम वर्गो की रीत एना विषय बात करवानी छे। हवे खरेखर જે આલેખની રીતની અંદર મર્યાદા હતી કે જે વલણ આપણે મેળવીએ છીએ એ વલણથી જે વ્યક્તિ વ્યક્તિએ શું થાય કે વક્રો અલગ અલગ મળે, એટલે એ રીતની અંદર આલેખની રીતની અંદર કોઈ ગાણિતિક પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા ન હતા, બરાબર? એટલે એ જે વલણ મળ્યા હતા અને એના અંગેના જે અનુમાનો મળ્યા હતા એ વ્યક્તિ લક્ષી હતા, એટલે વ્યક્તિની પર આધારિત હતા, એટલે વ્યક્તિની સાપેક્ષ એ શું થતું એ અનુમાનો બદલાતા। હવે એ મર્યાદા દૂર કરવા માટે આ વલણ માપવા માટેની આ ન્યૂનતમ રીતનો આપણે એ ઉપયોગ કરીએ છીએ। તો સામયિક શ્રેણીની સુરેખ વલણ ગાણિતિક રીતે શોધવું પડે, સામયિક શ્રેણીનું સુરેખ વલણ ગાણિતિક રીતે મેળવવું હોય તો આપણે આ ન્યૂનતમ વર્ગોની રીત એનો ઉપયોગ કરવાનો। હવે એમાં આપણે સુરેખ સમીકરણની જરૂર પડશે। હવે જે આપણે ત્રીજા પ્રકરણની અંદર એટલે કે નિયમ સંબંધની અંદર આપણે જે સુરેખ વલણ શોધતા હતા એ જ રીતે, બરાબર, સુરેખ વલણનો જે સુરેખ સમીકરણનું અન્વયન કરતા હતા અને એમાં ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કર્યો હતો એ જ પ્રમાણે અહીંયા સામયિક શ્રેણીના સુરેખ વલણ શોધવામાં એ જ પ્રમાણેની રીતનો આપણે ઉપયોગ કરવાનો। હવે આની અંદર એ જે ત્રીજું પ્રકરણ હતું નિયમ સંબંધ એની અંદર નિરપેક્ષ અને એક્સ તરીકે લેતા, અહીંયા ફરક શું છે તો નિરપેક્ષ ચલ એક્સ ના બદલે આપણે ટી વાપરવા, એટલે એના જેટલા સૂત્રો હતા એમાં નિયમ સંબંધ આ બી એનું સૂત્રમાં એક્સ ના બદલે તમારે શું કરવાનું છે ટી કરવાનું, બરાબર, ધ્યાન રાખો શું કરવાનું કે એક્સ ના બદલે ટી કરવાનું, એક બરાબર એક્સ ની જગ્યાએ ટી કરી દેવાનું, એટલે આના બધા સૂત્રો તમને મળી જશે। બીજું અહીંયા વાય કેપ વાય ટી ના બદલે આપણે શું લેવાનું કે વાય, બરાબર, એટલે આપણી પાસે ધારો કે સમય ટી, બરાબર, શું આપેલું હોય સમય ટી પર આધારિત સામયિક શ્રેણીના ચલ વાય ટી ની કિંમતો આપણી પાસે છે, આપણી પાસે પ્રાપ્ત છે સમય ટી અને એ સમય ટી પર આધારિત વાય ટી શ્રેણીનો ચલ, સમય ટી પર આધારિત શ્રેણીનો ચલ વાય ટી એની કિંમતો આપણી પાસે પ્રાપ્ત છે। હવે આ બે ચલો વચ્ચેનો સંબંધ દર્શાવતું સુરેખ મોડેલ જેવી રીતે આપણે નિયમ સંબંધમાં લખતા હતા વાય બરાબર આલ્ફા પ્લસ બીટા ટી બીટા એક્સ પ્લસ યુ લખતા, અહીંયા આગળ તમારે શું કરવાનું છે તો એક્સ ના બદલે શું કરવાનું છે ટી કરી દેવા, એટલે વાય ટી બરાબર, એટલે સામયિક શ્રેણીની અંદર જે સુરેખ મળે એનું સૂત્ર શું બનશે તો વાય ટી બરાબર આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ યુ, પેલામાં વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ આ રીતે લેતા, તો આલ્ફા અને બીટા એ એમાં શું લેવાના અચળાંક, ટી એ આપણો સમય બરાબર જે આપેલો અને એને અનુરૂપ વાય ચલ જેને આપણે શું કહીએ છીએ વાય ટી, એટલે આ રીતના વાય ટી બરાબર આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ યુ ટી, જ્યાં આપણો યુ જે છે બરાબર આમાં યુ ટી એમ તરીકે લખીએ તો UT એ આપણો શું છે આની અંદર વિક્ષેપ ચલ, એ શું ગણાશે વિક્ષેપ ચલ,
હવે આ એના અનુવાદન કરવા માટે બરાબર આપણે શું કરવાનું છે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરવાનો છે અને એના ઉપરથી આપણે y cap t મેળવવાનું શું મેળવવાનું છે y cap t અને y cap t એનું સૂત્ર આપણે થશે y cap t બરાબર a plus b t પહેલામાં આપણે શું લખતા હતા નિયત સંબંધની અંદર y cap બરાબર a plus b x આ રીતે લખતા અહીંયા x ના બદલે આપણે શું લખવાનું છે સમય t x નિરપેક્ષ છે અહીંયા t નિરપેક્ષ છે એટલે x ના બદલે શું કરવાનું છે t હવે આની અંદર y cap t બરાબર a plus b t હવે આ t અનુપને આપણે અવગણી તો આપણે y cap બરાબર a plus b t આ શું થશે આપણું આની અંદર તો એ સુરેખ વલણ બરાબર તો આ રીતના y cap બરાબર a plus b t આ પ્રમાણે સુરેખ વલણ નું આપણે સમીકરણ મળશે અને એના ઉપરથી સમય t ની જે જુદી જુદી કિંમતો એના માટે y ની કિંમતનું અંદાજ એટલે અનુમાન આપણે મેળવી શકીશું બરાબર એટલે અહીંયા આગળ જે આ નિરપેક્ષ ચલ t છે અને y ને આપણો કયો ચલ છે સાપેક્ષ ચલ હવે જેવી રીતે નિયત સંબંધ રેખાની અંદર આપણે શું લખતા હતા y cap બરાબર a plus bx અહીંયા ન્યૂનતમ વર્ગોની રીતમાં વલણ માટે તો આ શું થશે સુરેખ નિયમ સુરેખ સમીકરણ બરાબર નિયત શબ્દમાં નહીં આવે પણ વલણ માટેનું સુરેખ સમીકરણ y cap બરાબર a plus bt તરીકે લઈશું હવે આમાં a અને b અચળાંક તો પહેલામાં જેવી રીતે એટલે આપણે પહેલા તો y cap બરાબર a plus bt બરાબર આ શું થશે વલણ માટે સુરેખ વલણનું સમીકરણ તરીકે ઓળખીશું અને આના ઉપરથી t ની જુદી જુદી કિંમતો માટે y ની કિંમતનો અંદાજ મેળવી શકાય પરંતુ એના માટે a અને b બે અચળો આપણે મેળવવા પડે બરાબર તો જે નિયત સંબંધની અંદર g આપણે મેળવતા હતા b બરાબર એટલે નિયત સંબંધની વાત કરીએ પછી એના ઉપરથી આમાં વલણ માટે b ની કિંમત આપણે મેળવવાની તો b બરાબર એમાં n સિગ્મા xy ઓછા સિગ્મા x ઇન્ટુ સિગ્મા y n સિગ્મા x સ્ક્વેર ઓછા સિગ્મા x નો વર્ગ હવે અહીંયા આગળ તમને જ્યાં x દેખાય છે x તો x ના બદલે મેં તમને શરૂઆતથી કહી દીધું કે x ના બદલે શું કરી દેવાનું છે t તો b અચળનું સૂત્ર a અને b શું છે અચળ બરાબર a b અચળાંક બરાબર a b અચળાંક હવે b બરાબર તો સૂત્ર શું બનશે n x ના બદલે શું કરવાનું t n સિગ્મા t y ઓછા સિગ્મા t ઇન્ટુ સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર ઓછા સિગ્મા t નો હોલ સ્ક્વેર બરાબર આ રીતે અચળ છે ત્યાર પછી b ની કિંમત મેળવ્યા પછી a ની કિંમત મેળવીશું તો આની અંદર ત્રીજા પ્રકરણમાં નિયત સંબંધમાં a બરાબર આપણે y બાર માઇનસ b x બાર મેળવતા અહીંયા શું થશે a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ t બાર એટલે આ b અચળ જે મળ્યો એનો ઉપયોગ કરી અને અચળ a મેળવવાનો a બરાબર y બાર માઇનસ b t બાર બરાબર આ બે સૂત્રો મૂળ વપરાશે અને આ a અને b ની કિંમતો આની અંદર મૂકી દેવાની y cap બરાબર a plus b t માં a અને b ની કિંમત મૂકવાની મૂકી બરાબર હવે a અને b ની કિંમત મૂકશો તમે એટલે a તમને બરાબર સુરેખ વલણનું સમીકરણ મળશે બરાબર હવે એના ઉપરથી તમને t ની જુદી જુદી કિંમતો માટે y ની કિંમતનું અનુમાન મેળવવાનું કહેશે બરાબર એટલે જુદા જુદા સમય માટે
એટલે એ પ્રમાણે ટી ની કિંમત મેળવી બરાબર કે કઈ સાલ કઈ હોય સાલ અથવા તો ટી બરાબર 5 લો ટી બરાબર 8 લો ટી બરાબર 7 લો અને વલણનું અનુમાન મેળવો આવું કહેશે તો એ પ્રમાણે ટી ની કિંમત એ અને બી ની તો મૂકી દીધી અને ટી ની કિંમત મૂકી અને તમારે એનું અંદાજીકરણ કરવાનું છે તો આ રીતે પ્રમાણે હવે તમને આ સૂત્રોનો ઉપયોગ એક્ઝામ્પલ દાખલા ગણવા માટે તમને શું કરશે સાલ આપશે સાલ ભલે આપે તો આ જે પહેલી સાલ હોય એને સમય ટી તરીકે બરાબર 1 2 3 ધારો કે વર્ષમાં માહિતી આપી હોય વર્ષ જે કઈ સાલો આપી હોય સાલ પણ તમારે એને 1 2 3 4 5 ક્રમ પ્રમાણે બરાબર સાલ જોવાનું ક્રમ પ્રમાણે એને ગોઠવી દેવાની અને પ્રમાણે 1 2 3 4 5 પાંચ સાલ આપીએ તો 5 વર્ષ બરાબર 7 વર્ષોની માહિતી આપીએ તો 6 7 એમ બરાબર હવે ધારો કે અહીંયા આગળ મહિનામાં માહિતી આપી હોય માસમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ તો ટી 1 2 3 4 5 પછી ધારો કે અહીંયા ત્રિમાસિક ધોરણે બરાબર એપ્રિલ થી વર્ષ થતું હોય તો અહીંયા ધારો કે એપ્રિલ મહિનાની માહિતી આપી છે એપ્રિલ મે જૂન બરાબર તો તમારે એવું નહીં કે એપ્રિલ એટલે ચોથો મહિનો એટલે સમય થી ચાર ગણો એપ્રિલ થી જ આપી છે જાન્યુઆરી ફેબ્રુઆરી માં ચાલની આપી નથી તો એપ્રિલ ને સમય થી તરીકે જ લીધો મે ને 2 જૂન ને 3 બરાબર જુલાઈ ઓગસ્ટ એટલે એપ્રિલ થી ઓગસ્ટ સુધીની માહિતી ધારો કે આપી છે તો તમારે આ રીતે ટી આપી છે આ ટી મેળવો એનો સરવાળો 1 થી 5 સુધીનો સરવાળો બરાબર તો 1 થી 5 નો સરવાળો કયો હોય તો જો આ પણ એક ધ્યાન રાખજો 1 થી 5 નો સરવાળો એટલે 5 ગુણ્યા 6 કરો 5 જમ 30 ભાગ્યા 2 15 બરાબર શું કહ્યું હોય 1 થી જો આ એક તમારે અગાઉ ભણી ગયા છો એટલે 1 થી n સુધીનો ના સરવાળાનું સૂત્ર બરાબર સમાંતર શ્રેણીમાં પણ અગાઉ આવી ગયું હતું તો n n વત્તા 1 ભાગ્યા 2 એટલે જેટલા પણ સુધીનો સરવાળો કયો છે એ વત્તા એમાં 1 ઉમેરી દો અને એમાં 2 ભાગો એટલે 5 અને 5 માં 1 ઉમેર્યા 6 તો 5 અને 6 નો ગુણાકાર કરો ભાગ્યા 2 5 6 30 ભાગ્યા 2 અને 6 વર્ષની 1 થી 6 આવતા હોય 1 થી 6 સુધીના સરવાળો બરાબર તો અહીંયા શું કરવાનું 6 6 1 એટલે 7 ભાગ્યા 2 7 6 42 ભાગ્યા 2 તો 21 1 થી 6 માટે સિગ્મા ટી કેટલો આવશે 21 બરાબર 1 થી 7 વર્ષ માટે 1 થી 7 સુધીનો સરવાળો કરવો હોય તો 7 ગુણ્યા 7 8 56 ભાગ્યા 2 તો સિગ્મા ટી કેટલો આવશે 28 તો અત્યારે હું તમને કહું છું ઘણી વખતે તમને એમ ના આવ્યા હોય ડાયરેક્ટ સિગ્મા ટી 15 આવે છે તો 15 કોનો સરવાળો થાય તો 1 થી 5 વર્ષનો થાય સિગ્મા ટી 21 આવ્યા છે તો સિગ્મા ટી 21 એટલે તમારે શું સમજવાનું 1 થી 6 વર્ષ સિગ્મા ટી 28 એટલે એમ ની કિંમત કેટલી 7 બરાબર તો આ રીતે તમારે ટી એનો સરવાળો પછી y આપ્યો છે કે y નો સરવાળો સિગ્મા y આ બંનેના મધ્યક શોધી કાઢવા બરાબર t અને y ના પછી જે રીતે xy કરતા એવી રીતે ty અને t square આટલી કિંમત કોષ્ટકથી મેળવી લેવાની અને આ સૂત્રો પ્રમાણે એ બધી કિંમતો મેળવવાની હવે આ પરથી આપણે એના ગુણ અને મર્યાદાની પણ સાથે વાત કરી દઈએ કે ન્યૂનતમ વર્ગોની રીત એની ગુણ વિશે વાત કરીએ તો આ રીત જે છે એ સંપૂર્ણપણે શું છે ગાણિતિક છે એટલે એ જે ભવિષ્યના અનુમાનો આવશે એ અનુમાનો વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી બરાબર એટલે એના ગુણની વાત કરીએ તો ગાણિતિક રીત છે આ રીત કેવી છે ગાણિતિક એટલે વ્યક્તિની સાપેક્ષ એ અનુમાનો એ બદલાતા નથી ભવિષ્યના અનુમાનો એ વલણના ભવિષ્યના અનુમાનો એ બદલાતા નથી પછી ટીની દરેક કિંમત માટે વલણનું આપણે અનુમાન આ રીતથી મેળવી શકીએ એટલે ટીની તમને 5 કિંમતો આપી હોય 1
એ સિવાય પણ બીજી કિંમતો માટે પણ બરાબર 5 સાલ આપી છે અને 5 સાલ સિવાયની એની આગળની ધારો કે તમને 2001 થી 2005 સુધીની માહિતી આપી છે અને તમને એમ કે 2007 માટેની માહિતી વલણનો અનુમાન કરો તો આ પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ પાંચમું વર્ષ 5 વર્ષ સુધીની આપી છે 7 એટલે 7મો વર્ષ થશે તો એની બરાબર કેટલા લેવાના 7 એટલે t બરાબર કેટલા 7 t ની કિંમત કેટલી થશે 7 એટલે t બરાબર 7 જે તમે y પ્લસ બરાબર a પ્લસ b t a અને b ની કિંમત મૂકી એમાં t ની જગ્યાએ શું મૂકી દેવાનું 7 મૂકવાનું અને વલણની એટલે t ની કોઈ પણ કિંમત માટે વલણનું અનુમાન આપણે મેળવી શકીએ હવે આ વલણની જે કિંમતોની સમીકરણમાંથી આપણે મેળવીએ છીએ હવે જો વધગાળાના સમય માટે વલણનું અનુમાન મેળવવું હોય ધારો કે તમને એવું કે બીજા અને ત્રીજા વર્ષ માટે બરાબર એની મધ્ય માટે એટલે તો એમાં શું કરવાનું બંનેનો સરેરાશ એટલે બીજું વર્ષ વત્તા ત્રીજું વર્ષ ભાગ્યા 2 એટલે વધગાળાના સમય માટે વલણનું અનુમાન કરવું હોય તો પણ મેળવી શકાય છે અને બીજા દાખલા તરીકે બીજા અને ત્રીજા વર્ષના મધ્યમાં આવતા સમય માટે તો t બરાબર શું કરવાનું 2 + 3 ભાગ્યા 2 એટલે 5/2 એટલે 2.5 હવે એની મર્યાદાની વાત કરીએ મર્યાદા તો આ જે રીતની મર્યાદા બરાબર ન્યૂનતમ વર્ગની રીતની મર્યાદા તો આ રીતની જે વલણ શોધવાનું છે એમાં ગણતરી કેવી હોય છે લાંબી હોય છે બરાબર પછી જો વલણ દર્શાવતા વક્રનું જો યોગ્ય સ્વરૂપ અને એને અનુરૂપ સમીકરણ યોગ્ય રીતે અન્વયોજિત ના કર્યું હોય તો શું થાય છે કે મેળેલ અનુમાનિત કિંમતો આવશે એની વિશ્વસનીયતા શું થાય છે ઓછી થાય એટલે એના માટે તમારે યોગ્ય સમીકરણ મેળવવું પડે જો યોગ્ય સમીકરણ ના મેળવ્યું કે સમીકરણ મેળવવામાં ભૂલ કરશો તો તમારી જે અનુમાનિત કિંમત એની વિશ્વસનીયતા શું થશે ઘટી જશે એટલે આ ન્યૂનતમ વર્ગની રીતના ગુણ અને મર્યાદા પણ તમારે તૈયાર કરવાના એટલે ન્યૂનતમ વર્ગની રીત એના વિશે સમજ આપી એમાં જે સૂત્રો આપતા હતા એ પણ દાખલામાં જરૂર પડશે તો એ પ્રમાણે તૈયાર કરજો થેન્ક યુ